नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું શાસ્ત્રી મહેશભાઈ કનૈયા આલ્બર્ટ અને આપની હળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન। આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ, સદગુરુ દેવતાભ્યો નમઃ, પ્રાર્થના નમસ્કાર અંજન નમસ્કારો મી। તો આજે છે 5 ઓગસ્ટ 2021 અને વાર છે ગુરુવાર। મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનો, વદપક્ષની આજે 12 તિથિ છે। જી હા, વદપક્ષની આજે 12 તિથિ છે। આજે પ્રદોષ વ્રત પણ છે। જી હા, જે પ્રદોષ વ્રતની પૂજા કરતા હોય એમણે આજે પ્રદોષ વ્રતની પૂજા કરવાની રહેશે। આજનો સૂર્યોદય સવારે 6:14 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 7:15 થશે। આજની તિથિ 12 છે, જે સાંજે 5:09 સુધીની રહેશે અને ત્યારબાદ તીરસની શરૂઆત થઈ જશે। નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર છે, જે પૂર્ણતઃ રહેશે। યોગની વાત કરીએ તો હર્ષણ યોગ છે, જે પણ પૂર્ણતઃ રહેશે। જો રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ મિથુન છે, એટલે કે જે કોઈ પણ બાળકો જન્મશે એનું મિથુન રાશિ ઉપરથી આપ નામ રાખી શકો એમ છો। અને આજની સૂર્ય રાશિ કર્ક રહેશે। વિક્રમ સંવત છે 2077, ઋતુ ચાલી રહી છે વર્ષા, આયન છે દક્ષિણાયન। તો આ તો આજનું પંચાંગ। હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ, તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તનની જરૂર એવી રાહત લાવશે। આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચ વધારવાના કારણે બચતમાં મુશ્કેલી ઉત્પન્ન થશે। આપણા માટે આજના ઉપાય, સારા કિંમતી અને ચરિત્ર સાચવી રાખો, તમારા કુટુંબ જીવનમાં ખુશી લાવો। જી હા, સારી કિંમતો અને ચરિત્ર સાચવી રાખો, તમારા કુટુંબની અંદર ખુશી લાવો। ત્યારબાદ વૃષભ રાશિ, લાભદાયક દિવસ અને તમે લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે। પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો અને શક્ય છે કે તે યોજના સફળ પણ થાય। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે તમારે તમારા માથાને તેલની માલિશ આપવી જોઈએ, જે કરવાથી તમારું જીવન સરળ બનશે। ત્યારબાદ મિથુન રાશિ, બાળકો તમારી સાંજને અલ્હાદક બનાવી દેશે। દોડધામ ભર્યા અને નીરસ દિવસને અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો। તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે, તેમનો એટલે કે તમે જેને ઈચ્છો છો તેનો સાથ। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો નાણાકીય સંભાવનાઓ વધારવા માટે તમારા બૂટ ચપ્પલ પગરખાની અંદર તાંબાની કોમળ ખીલી, જી હા તાંબાની કોમળ ખીલી તમને લાગે નહીં તે પ્રમાણે ભેરવો લગાવો। ત્યારબાદ કર્ક રાશિ, આઉટડોર રમતો તમને આકર્ષે, ધ્યાન તથા યોગ્ય લાભ લાવશે। તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો, મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના ઈષ્ટદેવની પૂજા કરો। ત્યારબાદ સિંહ રાશિ, તમે પાછળ રહી જશો એવી શક્યતા છે, હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સતત મહેનત કરો, આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે એક પીપળના વૃક્ષની નીચે એક લીંબુ પધરાવજો, જી હા પીપળના વૃક્ષની નીચે એક લીંબુ મૂકવું પધરાવવું। ત્યારબાદ કન્યા રાશિ, બાળકો તમારી સાંજને અલાદક બનાવશે, દોડધામ ભર્યા અને નીરસ દિવસને અલવિદા કહેવા સારું, તમે આજે એક સારું આયોજન કરી શકો છો, તમારા આયોજનને પહોંચી વળવા માટે તમને સમય મળશે અને તમારો સાથ આપનાર લોકોની સંખ્યામાં પણ વધારો થશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વ્યવસાયિક વિકાસ માટે બીલીપત્રના મૂળને લાલ અથવા તો કેસરી વસ્ત્રમાં લપેટી પોતાની પાસે રાખો, જી હા બીલીપત્રના મૂળને। ત્યારબાદ તુલા રાશિ, તમારા લાંબા સમયની બીમારીના ઇલાજ માટે સ્મિત થેરાપીનો ઉપયોગ કરજો, કેમ કે તે તમારા સમસ્યાની શ્રેષ્ઠ દવા છે, ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પારિવારિક સુખ પ્રાપ્ત કરવા માટે 1.25 કિલો જવ ગૌશાળામાં અથવા તો ગાયને દાનમાં આપો। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે યોગ કરવાનું શરૂ કરો, ધન સંબંધિત કોઈ બાબત આજે ઉકેલી શકાય તેમ છે, તમને ધન લાભ પણ થઈ શકે એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો નાની છોકરીઓમાં ખાદ્ય વસ્તુઓ વિતરિત કરવાથી પરિવારની ખુશી વધશે। ત્યારબાદ ધનુરાશિ, ધનરાશિ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છે, કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવો એ
શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે કોઈની મદદ વગર તમે પોતાના ધન કમાવામાં સક્ષમ રહેશો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સંબંધો મજબૂત બનાવવા માટે ભગવાન ગણેશનું ચિત્ર સાથે રાખો. ત્યારબાદ મકર રાશિ. દરેક વ્યક્તિની વાત સાંભળો, શક્ય છે કે તમે તેમાંથી સારી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાંનો અથવા તો ઓછીની આપેલી રકમ આજે પરત મળી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ વ્યક્તિને પગરખા દાનમાં આપો. જી હા, જરૂરિયાતમંદ વ્યક્તિને પગરખા દાનમાં આપો. ત્યારબાદ કુંભ રાશિ. તમારી આશા આજે કોઈક ઉચ્ચ થાન નાજુક ખુશ્બુની જેમ તથા ભક્કાદાર ફૂલની જેમ ખીલશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે, પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો દુર્ગા મંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ તમે આજે કુટુંબની અંદર લો, પ્રસાદ ગ્રહણ કરો, કુટુંબીજનોને આપો. ત્યારબાદ મીન રાશિ. તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય તમને આજે મળશે. જે વેપારીનો સંબંધ વિદેશથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાચવીને ચાલજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પીપળના વૃક્ષના મૂળમાં તેલના 28 ટીપા પધરાવો અને એની ભીની માટીનો તિલક કપાળ ઉપર કરો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશિની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.